વેદિક સંસ્થા કચ્છ દ્વારા હરિદ્વાર ખાતે શ્રી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છના યુવા વયના વક્તા જગદીશ મહારાજના વ્યાસ સ્થાનેથી કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. કચ્છથી 300 લોકોથી વધુ પણ હરિભક્તો આ કથાનું શ્રવણ કરી રહ્યા છે. આ આયોજનમાં અલગ અલગ સમિતિનું આયોજન કરેલને ભારતમાતાના મંદિરેથી વાસ્તીને ગાજતે પોથીયાત્રા કાઢીને કચ્છી આશ્રમ સુધી લઈ આવેલ અને આ કથાના મુખ્ય યજમાન મુક્તાબેન પંડ્યા રહેલ અને આશ્રમના ભાવેશ મહારાજ તેમજ યજમાનોના વરદસ્થે દીપ પ્રાગટ્ય કરી પોથી પૂજા કરીને કથાનું રસપાન કરાવવામાં આવ્યું. આ કથામાં મુખ્ય આચાર્ય દીપેશ મહારાજ રહેલ અને તેમની સાથે ભૂદેવોની ટીમ જોડાયેલ. આ આયોજનને સફળ બનાવવામાં દિનેશભાઈ જયંતિભાઈ દલપતરામભાઈ ખરુભાઈ બહુ સુંદર રીતે આયોજનને સફળ બનાવેલ. જગદીશસિંહ ઝાલા, ZSTV, ચોટીલા.